મુખ્ય માર્ગ છે. ત્યાં પણ તમે જોવો તો હાલત ઢોલક જાણે ડિસ્કો ગાડીઓ કરશે અને લોકો પડે છે. અંદર એવા રોડ થઈ ગયા છે તો તાત્કાલિક અસરથી આ રોડ રિપેર કરવામાં આવે જેથી લોકોના હાથ પગ ન ભાંગે. રસ્તા હારા કરે અને ખાડા પૂરે રોડ હતા ન થાય ચોમાસાના, પણ ખાડા તો પૂરી શકે ને. નગરપાલિકા હોય કે પછી આપણી સરકાર હોય, રોડ રસ્તાનું કામ તો કરવું પડે. એવું તમારા ટેક્સના પૈસા ખાડામાં જઈ રહ્યા છે. જુઓ આ મસ્ત મોટા ખાડા. તસવીરો બોટાદ શહેરની છે. બોટાદ જિલ્લો બન્યો તેને 10 વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો છે, તેમ છતાં આજ દિન સુધી બોટાદ શહેર જાણે વિકાસથી વંચિત હોય તેવું લાગી રહ્યું છે. બોટાદ શહેરમાં સામાન્ય વરસાદ પડે કે સારો એવો વરસાદ પડે ત્યાં રોડ અને રસ્તાઓની હાલત કફોડી બની જાય છે. જ્યાં જુઓ ત્યાં મસ્ત મોટા ખાડાઓ પડે છે અને વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી પાણી ભરાયા બાદ રોડ પર ખાડાઓ પડતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે તાત્કાલિકપણે રોડ રસ્તાઓ સારા થાય. આ ભાવનગર રોડ છે, ગઢડા રોડ છે, સબિયાવાળો રોડ છે, પછી આ ધોતીગામ સર્કલ મેન કહેવાય આપણે. ત્યાં તો કાલ તમે જોવો ને તો ત્યાં તો કચરો એટલો હતો કે હજી કોઈ ભરવા આવ્યું નથી, બરાબર. અને રોડ તો હાવ તમે જોઈ જોઈ ત્યાં તો પડી જ જાય. કોઈ પણ માણસ સર્કલ એટલે મેન રસ્તો છે, ત્યાં તો માણસો પડી જ જાય. માંગ આપણે રોડ રસ્તા સારા કરે અને ખાડા પૂરે, રોડ હતા ન થાય ચોમાસાના, પણ ખાડા તો પૂરી શકે ને. નગરપાલિકા હોય કે પછી આપણી સરકાર હોય, રોડ રસ્તાનું કામ તો કરવું પડે એવું છે. રસ્તાની બહુ ખરાબ રસ્તા છે બોટાદની અંદર. બે ચાર રસ્તામાં તો હાવ અમને એમ થાય રિક્ષાવાળાને કે અહીંયા ભાડું લઈને જ નહીં જવું. વિસ્તારમાં જો પહેલાં તો મેઇન રોડ ઢાંકણિયા રોડ, પછી બીજો રોડ તુરખા રોડ, ત્રીજો રોડ ગઢડા રોડ. આ ત્રણ રસ્તામાં તો અમે કંટાળી જઈએ છીએ સાહેબ. ગાડીનું વેરેન્ટેજ તો અઠવાડિયામાં 2-3 વાર ગાડીમાં વેરેન્ટેજ આવે છે. માંગમાં તો રસ્તા અમારા સારા બને ને વાહનવાળા માટે તો એ જ યોગ્ય છે ને. બોટાદમાં સિઝનનો વરસાદ ચાલુ થયો છે ત્યારે બોટાદનો એક પણ રોડ બાકી નથી ખાડામાં. જેવી રીતે તમે જોવો તો ગઢડા રોડ, ભાવનગર રોડ, સાળંગપુર રોડ, ઢાંકણિયા રોડ, મુખ્ય માર્ગો જેવું કે ટાવર રોડ જે સેટનો મુખ્ય માર્ગ છે, ત્યાં પણ તમે જોવો તો હાલત ઢોલક જાણે ડિસ્કો ગાડીઓ કરશે અને લોકો પડે છે. હોતર એવા રોડ થઈ ગયા છે તો તાત્કાલિક અસરથી આ રોડ રિપેર કરવામાં આવે જેથી લોકોના હાથ પગ ન ભાંગે. બોટાદમાં 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સામાન્ય વરસાદ હોય કે સારો એવો વરસાદ, રોડ પર ખાડાઓ જોવા મળી રહ્યા છે. વાહન ચાલકો જ્યારે પોતાનું વાહન કે બાઇક લઈને નીકળી રહ્યા છે ત્યારે રોડ પર પાણી ભરાયેલા હોવાથી રોડ પર પડેલા ખાડાઓ દેખાતા નથી અને વાહન ચાલકો અચાનક જ ખાડામાં પોતાના બાઇક અને કારને નાખી દે છે, જેના કારણે અકસ્માતનો ભય પણ વધારે સર્જાઈ રહ્યો છે. બોટાદ શહેરમાં સામાન્ય વરસાદ પડે કે સારો વરસાદ પડે ત્યારે રોડની હાલત બદતર બની રહી છે. જે હું આપને જે દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છું, હાલ અત્યારે અમે ગુજરાત તકની જે ટીમ છે તે બોટાદ શહેરના ઢાંકણિયા રોડ ઉપર પહોંચ્યા છીએ અને આ રોડના આપણા જે દ્રશ્ય જોઈ રહ્યા છું કે આ બોટાદનો ઢાંકણિયા રોડ છે અને રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે જેથી વાહન ચાલકો જે છે તેને ભારે હાલાકી પડી રહી છે. આ માત્ર એક ઢાંકણિયા રોડનો પ્રશ્ન નથી, બોટાદ શહેરના તમામ જે રોડ અને રસ્તાઓ છે તમામ રોડ અને રસ્તાઓની હાલત આ જ રીતની જોવા મળી છે. જેમાં ખાસ વાત કરવામાં આવે તો ભાવનગર રોડ હોય, સાળંગપુર રોડ હોય, પાળિયાદ રોડ હોય કે પછી જ્યોતિગામ સર્કલ હોય કે ટાવર રોડ વિસ્તાર હોય, તમામ વિસ્તારોમાં રોડ ઉપર મસ્ત મોટા ખાડા છે અને ખાડા જોતા એવું પણ લાગી રહ્યું છે કે આ રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ છે. ત્યારે આ વિસ્તારના રાહદારીઓ હોય કે વાહન ચાલકોનો બસ એક જ પ્રશ્ન છે, તેઓની એક જ માંગ છે કે વહેલામાં વહેલી તકે આ રોડ ઉપર પડેલા ખાડાઓ ભૂરવામાં આવે. કેમેરામેન દેવ મકવાણા સાથે રઘુવીર મકવાણા, ગુજરાત તક, બોટાદ.